વાત સમાચારોની વિધાનસભા ઇલેક્શન જેમ જેમ નજીકમાં આવી રહ્યું છે તેમ તેમ રાજકીય પક્ષો વાયદાઓની લાહણી કરી રહ્યા છે પહેલા આમ આદમી પાર્ટીએ અનેક ગેરંટી આપી છે અને ખેડૂતોને ઉઝવવાનો પ્રયત્ન કર્યો હતો તો કોંગ્રેસ પણ વાયદાઓ સાથે મેદાનમાં છે કોંગ્રેસે આજે રાજ્યના અલગ અલગ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે જાહેરાત કરી હતી અમદાવાદમાં થયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે અને પૂર્વ અધ્યક્ષ ભરસિંહ સોલંકી જોડાયા હતા ભરસીએ કહ્યું છે કે જો સત્તામાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરી દેવાશે જગદીશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસની સરકાર આવી તો પશુપાલકોની યુનિવર્સિટી બને અને ખેડૂતોની ડેરી બને તેવા પ્રયત્ન પણ કોંગ્રેસ કરશે ગુજરાતના પશુપાલકોની ડેરી બને ગુજરાતના ખેડૂતોની કૃષિ યુનિવર્સિટી બને એ દિશામાં કામ કરી રહ્યા છે જે જમીન માપણી ખોટી થઈ છે એ જમીન માપણીને સાચી કરી એની હદો ચોક્કસ નક્કી કરીને ખેડૂતોને અમે આપીશું સિંચાઈના દરો જે વધી રહ્યા છે એને અમે ગણતરી કરી અને દરો ઓછા કરવાની વાત કરીશું મોટા પાયે ખેડૂતોને રાહત મળે એની ખેતીનો વિકાસ થાય અને સિંચાઈ સારી રીતે થઈ શકે એ દિશામાં આગળ વધે વડોદરા ખાતે વિપક્ષના નેતા સુખરામ રાઠવાય મોરચો સંભાળ્યો તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવી તો જમીન માપણી ફરી કરાવીશું અને સમગ્ર પ્રક્રિયા કોંગ્રેસની સરકારના ખર્ચે કરવામાં આવશે